રેલવેમાં નવી પેન્શન નીતિના વિરોધમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આજે પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ પાસે ધરણા યોજવામાં આવ્યા હતા રેલવે કર્મચારીએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને નવી પેન્શન નીતિનો જબરજસ્ત વિરોધ કર્યો વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના અગ્રણીઓને સભ્યોએ વિરોધ પ્રદર્શન કરતા સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી રેલવેમાં નવી પેન્શન નીતિનો વિરોધ કરવો કે નહીં તેનો નિર્ણય લેવા માટે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા મતદાન કરાવવામાં આવ્યું હતું જેમાં સત્તાણું ટકા નવી પેન્શન નીતિના વિરોધમાં પડ્યા હતા એટલે આજથી પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ડીઆરએમ ઓફિસની પાસે રેલવે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું જેમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણ ખાસ હાજર રહ્યા હતા તેમણે રેલવેની નવી પેન્શન સ્કીમનો વિરોધ કર્યો હતો ધરણાનો કાર્યક્રમ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને એનએફઆઈઆરના આદેશના હિસાબે ડોક્ટર એમ રાઘવૈયાજી અમારા રાષ્ટ્રીય વિદ્વાન મહામંત્રી અને ભાઈ આરજી કાબર અને મારા પ્રયાગને લઈને વેસ્ટર્ન ઝોનમાં અમે આ પ્રમાણેના ધરણા રેલી કાર્યક્રમ સૂત્રોચ્ચાર અમે કરી રહ્યા છીએ અને જેને લઈને અમારું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ને વિરોધમાં અમે ભારત સરકારને નિવેદન કરી રહ્યા છે કે આ જે નવી પેન્શન સ્કીમ છે એ રદ થવી જોઈએ અને જૂની પેન્શન સ્કીમ જે છે એ બહાલ થવી જોઈએ કેમ કે જે લાભો જૂની પેન્શન સ્કીમમાં કર્મચારી અને એમના પરિવારજનોને મળતા હતા એ લાભ નવી પેન્શન સ્કીમમાં નથી અમે લોકોએ ગુપ્ત મતદાન કરાવડાયું વીસ એકવીસ ડિસેમ્બરે કે કર્મચારીઓને પૂછવામાં આવ્યું પૂરી ભારતીય રેલો પર ગુપ્ત મતદાન સિક્રેટ બેલેટ કે ભાઈ આપ હડતાલ પર જવાના પક્ષમાં છો કે નથી આ જો પેન્શન સ્કીમ રદ થાય અથવા ન થાય આપ આપણો વ્યૂઝ જે છે આપણું ગુપ્ત મતદાન કરીને આપ જણાવો મને જણાવતા આનંદ થાય છે કે પંચાણુંથી નાઇન્ટી સેવન જે છે એવરેજ કર્મચારીઓએ કે જો પેન્શન નીતિ આ નવી રદ ના થાય તો હડતાલ પર જવું જોઈએ એવો એમણે પોતાનો મત આપીને મતદાન કર્યું છે એટલે હવે આગળની રણનીતિ અમે દિલ્હીમાં નક્કી કરીશું કે આના પર હવે હડતાલ ક્યારે જવું શું છે એના પર નિર્ણય લઈશું કેમકે અમારા પાસે અમે હડતાલ પર જવાના પક્ષમાં નથી પણ સરકારશ્રીએ ગંભીરતાથી વિચારવું જોઈએ અને કર્મચારીઓની જે અહેમ માંગ છે મુખ્ય માંગણી છે એના પર ધ્યાન એમણે દોરવું જોઈએ કેમકે સોશિયલ ઓબ્લિગેશન છે કર્મ ભારત સરકારે અથવા તો વિત મંત્રાલય જે કર્મચારીઓ પાંત્રીસ ચાલીસ વર્ષની નોકરી કર્યા પછી एमनी जे सोशल सिक्योरिटी एमने जे पेंशन एक रिटायरमेंट પછી નું જે એમનું રોજી રોટી માટે નું જે આજીવન એમનો સ્ત્રોત છે એને ભારત સરકાર શ્રીએ ધ્યાન આપા કાફી વાર આંદોલન કે આપ એ વાત સાચી હે લેકિન એ આંદોલન કે કઈ સ્ટેજ હે એકદમ હડતાલ નહીં કી જા સકતે આ એકદમ ટકરાવ નહીં હોતા હે સરકાર કો હમ હરે સ્ટેજ પે એક ચેતવણી dete હે હમારે જો બડે નેતા હે વો ડિસાઈડ કરતે હે બતાતે હે કે કર્મચારી નારાજ હે પહેલે હમણે चिट्ठी लिखी मीटिंगें की जे सी एम की मीटिंग किया है लोगों के द्वारा आंदोलन किया अभी हमने सीक्रेट वैलिट भी लिया गए महीने उससे पता चला है कि सत्तानवे परसेंट लोग एन पी एस के विरोध में हैं नहीं चाहते हैं वो भी सरकार को हमने बताया है अभी ये रिले फाइस्ट हम कर रहे हैं ये भी एक प्रक्रिया है सरकार को बताने की कि कर्मचारी एन पी एस से नाराज है तो ये आंदोलन है जो धीरे धीरे बढ़ रहा है अब इसको अगर सरकार मान जाती है तो अच्छी बात है जैसा कि अभी महाराष्ट्र सरकार ने माना है पहले राजस्थान सरकार मान चुकी है दो तीन स्टेटों की सरकार और भी मान चुकी है तो ये एक कंटिन्यूस प्रोसेस है जो हमारे लीडर तय कर रहे हैं उसी पे हम आगे धीरे धीरे बढ़ रहे हैं तो हम उम्मीद करते हैं सरकार से कि लोगों की भावनाओं को जान के कर्मचारियों की भावनाओं को जान के एन को रद्द करेगी और पुरानी पेंशन स्कीम को लाएगी